નમસ્કાર દોસ્તો, હું છું ડૉક્ટર મહેશ દાફડા. દોસ્તો, આજે એજ્યુકેશન ટચ નામની આપણી આ યુટ્યુબ ચેનલમાં આપ સૌ દોસ્તોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આ ચેનલના માધ્યમથી રોજ સવારે ચાલો થોડું અંગ્રેજી ભણી લઈએ એ ઉપક્રમ લઈ અને આપની સમક્ષ હું પ્રસ્તુત થઈ રહ્યો છું. આજે આ ઉપક્રમનો 833મો એપિસોડ આપની સમક્ષ જ્યારે પ્રસ્તુત કરવા જઈ રહ્યો છું ત્યારે ખરેખર ખૂબ જ હું આનંદ અનુભવી રહ્યો છું. દોસ્તો, આ ચેનલના માધ્યમથી રોજ સવારે ચાલો થોડું અંગ્રેજી ભણી લઈએ એ ઉપક્રમ બની રહ્યા છે અને દર રવિવારે કરંટ અફેર્સ એટલે કે તાજેતરની ઘટનાઓનો વિડીયો અહીંયાથી પ્રસ્તુત કરવામાં આવે છે. દોસ્તો, આજે તાજેતરની ઘટનાઓનો જે વિડીયો દર રવિવારે અહીંયાથી પ્રસ્તુત થઈ રહ્યો છે એ વિડીયો જે વિદ્યાર્થીઓ હાલ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે એવા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી આપ પણ આ યજ્ઞ કાર્યના સહભાગી બનશો એવી હું આપણી પાસે અપેક્ષા રાખું છું. દોસ્તો, આ બંને ઉપક્રમ ચાલો થોડું અંગ્રેજી ભણી લઈએ એ અને બીજો ઉપક્રમ કરંટ અફેર્સ, આ બંને ઉપક્રમ આ ચેનલ દ્વારા નિયમિતપણે પ્રસારિત થાય છે. આ બંને ઉપક્રમ દોસ્તો આપને પસંદ આવતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને સબસ્ક્રાઈબ કરાવશો તો મને સવિશેષ આનંદ થશે. ચાલો દોસ્તો, આજનો અભ્યાસ શરૂ કરતા પહેલા એક સરસ મજાનો સુવિચાર આપણી સમક્ષ પ્રસ્તુત કરવા જઈ રહ્યો છું. આજનો સુવિચાર કંઈક આવો છે, માનવીનું મૂલ્ય એ શું મેળવે છે એના પરથી નહીં પણ એ શું આપે છે એના પરથી અંકાતું હોય છે. બહુ સરસ મજાની આજનો આ સુવિચાર, માનવીનું મૂલ્ય એ શું મેળવે છે એના પરથી નહીં પણ એ શું આપે છે એના પરથી હંમેશા નક્કી થતું હોય છે. દોસ્તો, આજના આ સરસ મજાના સુવિચાર પછી આપણે આપણા અભ્યાસમાં આગળ વધીએ તો દોસ્તો આપણે જે વાત કરી રહ્યા છીએ, જે ભણી રહ્યા છીએ એ ગ્રામરનો સૌથી અગત્યનો ટોપિક છે અને એ છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ, જેને આપણે રિપોર્ટિંગ સ્પીચ તરીકે ઓળખીએ છીએ. મિત્રો, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ એટલે કે પ્રત્યક્ષ અને પરોક્ષ રચના. જ્યારે કોઈ પણ વ્યક્તિ સામસામે વાત કરી રહ્યા હોય ત્યારે એને પ્રત્યક્ષ રચના કહેવાય. એની એ વાત જ્યારે અન્ય દ્વારા કે એના દ્વારા થતી હોય અન્ય વ્યક્તિને ત્યારે એ પરોક્ષ રચના તરીકે ઓળખાય છે. પ્રત્યક્ષ રચના સામસામે હોય ત્યારે શક્ય બને છે, એ જ વાતચીત કોઈ અન્ય દ્વારા સાંભળવામાં આવે, કોઈ અન્ય દ્વારા બોલવામાં આવે ત્યારે એ વાતચીત પરોક્ષ બની જતી હોય છે. મિત્રો, ડાયરેક્ટ વાક્યના લક્ષણો આપણે જોયા હતા, ઇનડાયરેક્ટ વાક્યના લક્ષણો જોયા હતા, ત્યાર પછી સિક્વન્સ ઓફ ટેન્સીસનો જે મૂળભૂત નિયમ છે એના વિશે પણ વાત કરી હતી. નિયમ નંબર એક ફરી એકવાર આપણે યાદ કરી લઈએ. નિયમ નંબર એક જે છે, નિયમ નંબર એકમાં શું હતું તો કે રિપોર્ટિંગ વર્બ જો વર્તમાન કાળમાં હોય તો રિપોર્ટિંગ વર્બ વર્તમાન કાળ કે ભવિષ્યકાળમાં રિપોર્ટિંગ વર્બ હોય તો રિપોર્ટિંગ સ્પીચનું જે વાક્ય છે એના કાળમાં કોઈ ફેર પડતો નથી. પણ રિપોર્ટિંગ વર્બ વર્તમાન કાળ કે ભવિષ્યકાળમાં હોય તો રિપોર્ટિંગ સ્પીચમાં જે કાળ છે એમાં કોઈ ફેર પડતો નથી. આ છે નિયમ નંબર એક. ગઈકાલે નિયમ નંબર બે લખાયો હતો. મિત્રો, નિયમ નંબર બે મુજબ શું હતું તો કે ભાઈ રિપોર્ટિંગ વર્બ એટલે કે અહીંયા શું હતું, રિપોર્ટિંગ વર્બ વર્તમાન કાળ કે ભવિષ્યકાળમાં હોય તો અહીંયા વાત એમ થાય છે કે રિપોર્ટિંગ વર્બ ભૂતકાળમાં હોય તો એટલે કે સેડ, રિપોર્ટિંગ વર્બ ભૂતકાળમાં હોય તો શું, તો અહીંયા જે રિપોર્ટિંગ સ્પીચનું જે વાક્ય છે એ રિપોર્ટિંગ સ્પીચના વાક્યમાં જે કાળ વપરાયો છે એનો સુસંગત ભૂતકાળ વાપરવામાં આવે છે. સુસંગત કેવો, સુસંગત ભૂતકાળ વાપરવામાં આવે છે. જો અહીંયા રિપોર્ટિંગ વર્બ ભૂતકાળમાં હોય અને અહીંયા સાદો ભૂતકાળ હોય, અહીંયા સાદો વર્તમાન કાળ હોય તો સાદો ભૂતકાળ બને છે, બરાબર. ચાલુ વર્તમાન કાળ હોય તો ચાલુ ભૂતકાળ બને છે અને પૂર્ણ વર્તમાન કાળ હોય તો અહીંયા પૂર્ણ ભૂતકાળ બને છે. ફરી એકવાર નિયમ સમજી લઈએ, રિપોર્ટિંગ વર્બ ભૂતકાળમાં હોય તો રિપોર્ટિંગ સ્પીચમાં જે કાળ આવ્યો છે એનો ઇનડાયરેક્ટ કરો ત્યારે એનો સુસંગત ભૂતકાળમાં અહીંયા નિરૂપણ કરવાનું થતું હોય છે ઇનડાયરેક્ટ કરતી વખતે. પણ ક્યારે, તો રિપોર્ટિંગ વર્બ ભૂતકાળમાં હોય ત્યારે.
ત્યારે શું કરવાનું? તો રિપોર્ટિંગ સ્પીચનું જે વાક્ય છે એ વાક્યમાં સાદો વર્તમાન કાળ હોય તો સાદો ભૂતકાળ કરી નાખવાનો, ચાલુ વર્તમાન કાળ હોય તો ચાલુ ભૂતકાળ, પૂર્ણ વર્તમાન કાળ હોય તો પૂર્ણ ભૂતકાળ કરવામાં આવે છે. મિત્રો, હવે મને લાગે છે કે એક્ઝામ્પલ દ્વારા જ આપણે આ વાત સમજી શકીશું. દાખલા તરીકે આપણે એક એક્ઝામ્પલ લઈએ. He said, Kanti goes. મિત્રો, he said, અહીંયા તમે જોઈ શકો છો said આવી ગયું, એટલે અહીંયા રિપોર્ટિંગ વર્બ ભૂતકાળમાં છે. કાંતિ ગોઝ, કાંતિ જાય છે, કાંતિ જાય છે. હવે અહીંયા જે વાક્ય છે કાંતિ ગોઝ એ સાદો વર્તમાન કાળ ગોઝ બતાવે છે. હવે અહીંયા આપણે એનું ઇન્ડાયરેક્ટ કરીશું તો આવું વાક્ય થશે, હી સેડ ધેટ કાંતિ વેન્ટ. મિત્રો, રિપોર્ટિંગ વર્બ ભૂતકાળમાં છે, રિપોર્ટિંગ સ્પીચનું વાક્ય સાદા વર્તમાન કાળ છે. હવે અહીંયા સાદા વર્તમાન કાળનું આપણે સાદા ભૂતકાળમાં રૂપાંતર કરીએ છીએ, એટલે આ કાંતિ ગોઝ હતું, એટલે આ કાંતિ વેન્ટ થઈ ગયું છે. અને ધેટ સંયોજક અવતરણ ચિહ્ન દૂર કરવા, આ બધી બાબતો આપણે અગાઉ વાત કરી છે, બરાબર. અવતરણ ચિહ્નો દૂર થઈ જશે, ધેટ સંયોજક તરીકે મુકાઈ જશે, અને કાંતિ ગોઝ એટલે કાંતિ વેન્ટ એવું વાક્ય બની જશે. બીજું વાક્ય આપણે લઈએ, હી સેડ શાંતિ ઇઝ ગોઈંગ. અહીંયા તમે જોઈ શકો છો કે રિપોર્ટિંગ વર્બ છે એ ભૂતકાળમાં સેડ છે, અવતરણ ચિહ્નમાં ઇઝ ગોઈંગ, શાંતિ ઇઝ ગોઈંગ એટલે ચાલુ વર્તમાન કાળ બતાવ્યો છે. હવે એનું આપણે ઇનડાયરેક્ટ કેવી રીતે કરશું એ જોઈ લઈએ. તો હી સેડ ધેટ, હી સેડ ધેટ શાંતિ વોઝ ગોઈંગ. મિત્રો, અહીંયા ઇઝ ગોઈંગ હતું તો અહીંયા વોઝ ગોઈંગ થઈ ગયું. અહીંયા ઇઝ ગોઈંગ એટલે કે ચાલુ વર્તમાન કાળ, ઇઝ ગોઈંગ શું બતાવે છે? ચાલુ વર્તમાન કાળ, એનું આપણે ચાલુ ભૂતકાળ. તો અહીંયા વોઝ ગોઈંગ આપણે કરી નાખ્યું છે. એટલે આ નિયમ એમ કહેવા માગે છે કે રિપોર્ટિંગ વર્બ જ્યારે ભૂતકાળમાં હોય ત્યારે રિપોર્ટિંગ સ્પીચની અંદર જે કાળ હોય એનો સુસંગત ભૂતકાળ કરો. સાદો વર્તમાન કાળ હોય તો સાદો ભૂતકાળ, ચાલુ વર્તમાન કાળ હોય તો ચાલુ ભૂતકાળ, પૂર્ણ વર્તમાન કાળ હોય તો પૂર્ણ ભૂતકાળ. અહીંયા સાદો વર્તમાન કાળ હતો તો આપણે સાદો ભૂતકાળ કર્યો, અહીંયા ચાલુ વર્તમાન કાળ હતો તો અહીંયા ચાલુ ભૂતકાળ આપણે કર્યું છે. મિત્રો, આ વિડીયો 4-5 વાર જોશો તો ચોક્કસપણે તમને આ વસ્તુ યાદ રહી જશે, એમાં કોઈ શંકાને સ્થાન છે નહીં. મિત્રો, અવશ્ય આ વસ્તુ ખાસ તમે જોઈ લેશો તો 100% તમને આ સાદો વર્તમાન કાળ તો સાદો ભૂતકાળ, ચાલુ વર્તમાન કાળ તો ચાલુ ભૂતકાળ, પૂર્ણ વર્તમાન કાળ તો પૂર્ણ ભૂતકાળ, આ ચોક્કસપણે તમને આ વસ્તુ યાદ રહી જશે એવી હું અપેક્ષા રાખું છું. મિત્રો, સતત પ્રેક્ટિસ અને મુહાવરો કરશું તો જ અંગ્રેજી ગ્રામર અને ડાયરેક્ટ ઇન્ડાયરેક્ટ આપણને સમજાઈ જશે. મિત્રો, ફરી એકવાર એજ્યુકેશન ટચ નામની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરશું અને કરાવશું એવી અપેક્ષા સાથે ફરી પાછા કાલે મળશું નવી વાત સાથે, નવા વિચાર સાથે. ત્યાં સુધી ભારત માતા કી જય.